ભરોસે રેવાય, એમાં પંડના દાપણ નો ડોળાય. અમુક વાર ભરોસો જડ થઈ જાય ને એ ઊંધું નાખ્યો. ગામમાં પૂર ગળ્યું પાણી, તો ગામ આખું ખાલી કરવાનું, ભૂંગળા વાગી ગયા, ગાળો બધું ગામ ખાલી કરો, પાણી આવે છે તમારું બાપ. હાની ડેમ અહીંયા જ આવે પણ નહીં. આમ જો સાંભળો, આમાં છે ને માણસને બીક જ પાંચ જ છે, પાણીની, અધીર શીળી હોય તો આકાશની, અગ્નિની, પવનની, વાવાઝોડાની. આ પંચ તત્વનું ખોળિયું જેમાલી જેની ઉત્પત્તિ થઈ એનો ડર હોય. રોટલાને બાપુ તાવડીનો ડર હોય, એ બાળી નાખે. જ્યાંથી ઉત્પત્તિ થઈ એનું ધ્યાન રાખજો, એ મારી નાખે. વોટ્સઅપ ને રવાડે હળિયા છો, લેવા દેવા. અને આ દેશને હું છું છે ને બાપુ, ભારતની ઉત્પત્તિની જે વસ્તુ હોય ને એને સ્વીકારતા જ નથી. આ મોબાઈલ બહારથી આવ્યો છું, નહોતો તે દી પ્રોગ્રામ કરવાવાળા ઘીરે આવીને તારીખ દઈ જતા હતા. અને આ બધાને જેટલા મારા ગ્રુપમાં મિત્રો બધા છે, બધા મારા મિત્રો છે, જોજો વધારેમાં વધારે મોબાઈલ મારો બની છે. આપણી હાટું લીધો કે ગામ હાટું લીધો, ગમે આપણે ફોન કરી દે, ક્યાં બેઠા ને હું છે, જા બેઠા ને એટલે કેમ તું થોડો કઈ ઈવડો ઈસો. હા પછી આપણા મેસેજ આવી જાય, કોને કોને ફોન કર્યા, પછી આપણે જયારે કરો ને હવે ફોન કરીએ, નકર આવી જાય કાગડા કઢી પીવા. હા તો એક એક ઘરમાં પાંચ જણા હોય તો આઠ ફોન. હા પતિ પત્ની જમતા હતા, હાવ ઝીણો જોક્સ, નો ફોક, ફોકસ નહીં કરું. હા ઝીણું ઝીણું કે બે પતિ પત્ની ડાઇનિંગ ટેબલમાં જમતા હતા, એની ઘરવાળીનો મોબાઈલ રફોડામાં પીડ્યો હતો, એમાં મેસેજનો ટોન વાગ્યો ટૂંક ટૂંક. બેન ખાવાનું પડતું મૂકીને સીધા ન્યા મેસેજ એના પતિનો જ હતો. એમાં એટલું જ લખ્યું હતું, ઠીક રફોડામાં ગઈ છે પાણી ભરતી આવી ગઈ. સાઈન તો ઊભા કરાય નહીં. અરે ઉનાળામાં મને શરદી થઈ, બોલો. આ શરીરે હાવ તકલાદીના પેટના થઈ ગયા. મૂળ વાત ઉપર ધ્યાન આપજો, મારે જે વાત ઉપર જવું છે. ભરોસામાં આપણે માનસિક બસ, અમે તો આમ જ તે અમારે આની ઉપર જ ભરોસો. જળ જ્યારે બની જાય ત્યારે પણ નુકસાન થતું હોય. ગામમાં પાણી આવતું હતું, આખું ગામ ખાલી થઈ ગયું. એક વ્યક્તિ ભરોસાવાળો માણા કે નહીં મને ભગવાન આવે એ પહેલાં મારે જવું નથી. એક ભાઈ દોડીને ગયા ને કીધું આવો ભાઈ, પધાર પધાર માર માર, તમે બધે પ્રોગ્રામ ત્યાં પૂરા કરીને આવતા લાગો. હા કારણ કે બે ત્રણ જગ્યાએ નજીક નજીક પ્રોગ્રામ છે મારે હાટું. હા કીધું તો હાસું, પણ કઈ બામ કઈ તેણી વાઈ ગયા નો મળે કે એ જામનગર થી નીકળ્યા ત્યારે કીધું તું લેતા આવજો ને ભાઈ બામ નહી. અમારે બધું બાપુ જો અમારે દવા આપે ને તો એને કીધું હોય ને કે આ રાખ્યા લેવાની, એ અમારે હવાર લેવાની. હા હકીકત અમારે બધું નોખું, ઉનાળો હોય તો બામ છોડવાનું. હા શાળામાં શું કરવાનું, બરફ ખાવાનો, કારણ કે શાળામાં વધારે ફોકસ ઉમારી હોય ને તો અમારે તડકો ક્યારે ચાલુ થાય. પણ મૂળ વાત ઉપર જે મારે જે થોડી ઘણી વાત મેં કીધું એમ કંઈ પછી પાછું ભજન કોઈ, અને એ ક્યારે તૈણ આ વખતે હાર્મોનિયમ મૂકવાના. હા તમે શું સમજો છો, મૂળ વાત ચોક્કસ.
અને પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન પરી બાપુ આપ જ પુરુષોત્તમ પરી બાપુ એમનું સન્માન કરશે. બોલ્યો ગિરનારી મહારાજ કી, સદગુરુ ભગવાન કી. અમુક જગ્યાએ બાપુ કઈક બોલે ને જગ્યા મને સમજાતું જ નથી, કારણ કે એ સાધુની વાણી હોય. અમારે આપણી સોસાયટીમાં ઓલા ફેરી આવે ને એ હું વ્યસ ભાઈ આપણને ખબર ન પડે, બાયુને ખબર પડી જાય, બાયુને ખબર પડી જાય કોણ આવ્યો, બકાલા વાળો આવ્યો, તાવડિયો વાળો આવ્યો, દાંતકાઠમાં તું સીધો બેસી જા. હજી મેં સાલો જ નથી કર્યો પ્રોગ્રામ, આ તું જો ને વાંકવી નાખું ભજન ના હોય, બે કરો સીધો રાજિયા. હકીકત બાપુ એ હવ હોની વાણી હવ સમજે ખરેખર ફેરિયામાં આજે ભાઈ કોઈ સમજાણું હોય તો ઉશી આંગળી કરો ન સમજાય ખરેખર. એટલું જ બોલ હાજ બધા અને એક બાપુ આને ભાડું ને તો મને ઓલી મધની માખ્યા જઈએ સર ભાડું ને મને એમ જ લાગે માખી જાય મને એક વાર અડી ગયેલી છે એટલે કહું કીટભંગ રોગ લાગુ પડી ગયો મને બાપુ એને ભાડું તો મને એમ જ થાય ઓલી ઓલી માખી જ આવી એમ જો વયું ગયું પાછું જો જાય કેવું આવ્યું હે. હા પરદેશમાં તો એવું એવું માણસ ટીંગે નીકળી જાય છે, હા એવા નીકળ્યા. હા એક જણો જતો હતો તો સીધો ત્રણ તાર માંડી ગયો, અહીંયા કસરા પોતા થઈ ગયા. હા ઘડીક રાખવા ભાઈ ને હવા આવે અમારી વહી જાય એનું શું કરવું. અરે કિલો કિલોમીટરની રેન્જ આવે હો ભાઈ, બહુ સારું કહેવાય. આપણા લગ્ન થયા તેથી તો હાદો કેમેરો નહોતો, ઓલું હતું આમ આમ જોવાનું ફટ દિન પડતું અને એટલી એટલી કોપી આવ્યું છોકરા માગે તો ભોઠા પડી છે. હા છોકરા એમ કે હા તમે હાવ આવડાવડા હું ફોટા પડાવ્યા એવું ના. હવે તો કેવું આવ્યું અત્યારે કોકના લગ્નમાં જાય તો એમ થાય ભાઈ ભાઈ કેવા ડેકોરેશન હે બાબુ, ડાયાબિટીસ હોય એ દહ દહ ઢેફલા ખાઈ જાય બોલો, કારણ કે પીરવા વાળા જ મુંબઈથી આવ્યા હોય. હા પીરસામ છે તાણ કરે ને લાય લાય ગગી તને ના પડાય મરી જાય ગગી નો દીકરો હતા એટલે તો ભોઠા પડે બોલો. અને આમાં આમાં ઘણા એવા પીડ્યા હોય જે લગ્ન કરવા નથી મળતું, પાને રમે તો એ રાણી ન થાવતી, આ પાનામાં રાણી ન આવે નહીં તરે બી છે એનામાં ભાગમાં ગુલાલ અઠા. મને ચા આપજો પાછા ભાઈ લાઈવ છે ને લાઈવ જ આપણો લગભગ પ્રોગ્રામ લાઈવ જ હોય. આપો આપો વસરાત બાપુ ને આપો. ના ટેસ્ટથી હું તો મારે એવી વાતો કરી લઈને સા નાખો રે સડે એને કહેતા ઘડીક હું જ ઘડીક ફરો ખાઈ. ના ભૂલ એમાં કાંઈ થોડું કાંઈ પેમેન્ટવાળો પ્રોગ્રામ છે અમારે, એ ટેન્શન તો સહેજ નહીં ખેરખાઈ નહીં જાય તો પેમેન્ટ કપાય તો મુદ્દો જ નથી. આ જે છે એ બધું ધોળા ધર્મે છે,
અને મેં કીધું હકીકત બાપુ, કહો હજારો પ્રોગ્રામ તમારા ઘરે કરીને તો તમારા ઋણ માલે અમે મુક્ત નથી થાય, જેમ તેમ ભજન આપ્યું સાધ બાપુ. આમ તમે પીજો થોડીક સાફ, ત્યાં બે પી લે, મારે તૂટી જાય આવડા. આ સેવા કરે એ જ મોટી વાત છે બધા. હા પી જા સા થોડી. આ સેવા કરતા ને બાપુ, એને ખબર પૂછો ને હું સાંભળું, કોને ખબર કોણ કોણ હતા એ આપણે ખબર, કારણ કે એનું એનું સેવા એ જ ધર્મ. મૂળ વાત ઉપર પાછું આવું, ગામની અંદર પાણી ટૂંકમાં આવી ગયું, આખું ગામ બારું નીકળી ગયું, એક વ્યક્તિ નહોતો બારું નીકળતો. એટલે એક વ્યક્તિ ત્યાં જાય છે ને કીધું કે ભાઈ આખું ગામ બારું નીકળ્યું, હાલ મારી હારે હું તને તમને હું લઈ લો મારી સાથે. તાકે ના, મને ભગવાન આવશે લેવા, મને ભરોસો છે. ખૂબ કીધું, વાત સાચી તમારી, પણ હું આવ્યો છું તો તમને શું તકલીફ, ચાલો ને મારી સાથે. નહીં, મારો ભગવાન આવશે, ભરોસો જળ મળ્યો બનવો. ઘરમાં પાણી ઘૂસી ગયું, બજારો આખી પાણીની ભરાઈ ગઈ, અડધાડતા મકાન પાણીમાં ડૂબી ગયા. અને પાછો ઓલો વ્યક્તિ બાપુ હોડી લઈને આવે છે ને કીધું કે હવે વ્યાય ભાઈ, સતત મને તારી ચિંતા છે, તું વ્યાય મારે કે ના, મને મારો ભગવાન આવશે લેવા. છેલ્લે મકાન ડૂબી ગયા, માણસ અગાશી માથે વયો ગયો. અને છેલ્લે ઓલો વ્યક્તિ બાપુ હેલિકોપ્ટર લઈને આવ્યો, ન્યાલી સીડી નાખી, કીધું કે ભાઈ તારી ચિંતા મને થાય, તું ઉપર આવી જા, ના મને મારો ભગવાન આવશે. છેલ્લે ઓલો હેલિકોપ્ટર લઈને વયો ગયો, માણસ બુડી ગયો, ઉપર ગયો, ભગવાનને મળ્યો ઠપકો દેવા, મેં તારી ઉપર ભરોસો રાખ્યો મને બુડાડ્યો. તાકે ના, મેં નથી બુડાડ્યો, તારી હા છે તું બુડ્યો. તાકે હું એમ કહેતો હતો કે ભગવાન આવશે મને લેવા, તા ગાંડા ત્રણી વાર તો લેવા આવ્યો, હવે તું ન ઓળખે એમાં હું શું કરું ભલા. મેં તો ત્રણ વાર ધક્કો ખાધો. કહેવાનો મારો અર્થ એ છે કે એ આવે છે, કોઈ પણ રૂપે આવે છે, પણ આપણે આપણી જાતને જડ જ્યારે બનાવી નાખીએ છીએ કે મને ભગવાન, ભગવાન તો આવ્યો જ છે લેવા, આમાં નથી લાગતું કે આમાં ભગવાન બેઠો જ હોય, આ સંતો બેઠા જ ભગવાન હોય જ આયા. અને ભજનમાં એ ન આવે તો કોણ કોણ ક્યાં આવે. ઘણા ભગવાન નામે છે એવું છે, આ હું બેઠો છું ને એ તમે નહી. એટલે બીજી વાત કરજે, કરતો હતો ત્યાં પાછો વયો જાય, એટલે પણી એટલે પ્રોબ્લેમ થાય, ત્યાં મૂક્યું છું ને. હા થોડો ઘણો થોડું બોલું રે, એક જણા પત્રિકા વાંચતો હતો, લે ફરી બાપુ અહીંયા પ્રોગ્રામ, એ રામદાસ બાપુ, શૈલેષ બાપુ, લે માયાભાઈ લાગે. બપોરે હો, બપોરે વાંચતો હતો, તો તેને ઘરવાળી એમ કે જવાનું ન થતું, હો જે આવે એ ના, તો ઓલો ઢીલો પડી જવાનું ક્યાં કહું વાસું સૌ. અને આવું જ તું ગમે એમ કરીને પછી એને ધીરે ધીરે પાછું શરૂ કર્યું. સમજો ગાંડી, સમજો બધા સંતો આવે, મહેમાનો આવે, એટલે બાપુનું ખાસ પત્રિકા છે એટલે જાવું તો જોવે. ન્યાય લોહા પાગળ વહાવે, ઉલ્લી ઉલ્લી ને ગાય, એને કહેતા અહીં મને. સમજો ગાંડી, અગિયાર વાગે વહી આવી, હવે અગિયાર વાગે ડોહા ગણપતિ આવે. એટલે એને ઘરવાળે કીધું કે અગિયાર વાગે આવશો એમ, કે હા અગિયારની માથે પાંચ મિનિટ થઈને તો ટકો તમારો વેલણું મારું. બોલો કે પાકું, મૂળ તો આવવું જ થયું એને. આવી ગયા અહીંયા પ્રોગ્રામ બાપુ એવો જામ્યો, એવો જામ્યો, માયા એનો રાઉન્ડ પૂરો થયો ને તો અઢી વાગી ગયા. સમજાઈ ગયું, જોઈ લો ઘડિયાળ પૂરો થાય તારે. હો અઢી વાગ્યા ને બાપુ, અગિયાર નું કીધેલું અઢી એટલે
વીજળી ઘડે બાઈ હળાળા મળી મારવા ગયા. આભમાં ઝીણી જબુ કેવી, એને બાઈ નામ ઝીણી હતું. ત્યાં ઝીણા ને ભાઈ નામ ઝીણો, આ ઝીણા ને ઝરમર વરસે મેઘ ગુલા. ભેગુ બાપુ યાદ આવ્યું એટલે કહી દઉં, બહુ જૂનું લોકગીત છે આપણું. એક કડી લઉં મને માલી જે સમજાણું. કે આભમાં એ ઝીણી જબું કેવી ઝીણી રે, એ ઝીણા ઝરમર વારસે મેઘ ગુલાબી, એ હવે નહીં રે જવા દઉં ચા કે ભી જાય એ હાથી ને ભી જાય ઘોડલા રે, ભી જાય હાથી નો બેસનાર સુબો ગુલાબી, એ નહીં રે એનો ઘરવાળો સાકરી જાય એવો હોય નહીં સાહેબ. તમે જે છે ને ઘોડે હા ભીંજાઈ ગયા છે, ઘોડે લફરી જે છે, એનું ગીત નથી બાબુ. એક સમય એવો હતો કે દીકરી પરણીને આવે ને કોઈ નહીં, તો એના એ દીકરી ઉપર આખો ઘર પ્રભાવ પાડી દેતું હતું. સાસુને એમ થાય કે મારા કાબુમાં રહેવી જોઈએ, નણંદને એમ થાય કે મારા કાબુમાં રહેવી જોઈએ. મેણા ટોણા બહુ હતા. અને ઘટના એવી ઘટે બાપુ કે આજે પરણીને આવી છે, હજી રાજપૂતને જોયો નથી, એને જોઈને હક પણ નહોતા. જોઈને હોરિયે જાત લાજાળું લોપે નહીં, પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. એવી વ્યક્તિ જેને જોયો નથી, હજી બાઈ ઓરડે આવી છે, અતિશયોક્ત લાગે માફ કરજો પણ વાત નીકળી છે એટલે કહું, હજી ઓરડામાં બેઠી છે એમાં પાછલે જાળિયેલી બાપુ કોઈ એને એને એક એક પીડા થાય એવી વેદનાવાળી વાત કરે છે કે આ કેવા હકને આવ્યા બાઈ. હજી આજ પરણીને હાલી આવે છે અને હવારમાં તો આના ધણીને સાકરીએ જવાનું છે, પાછો આવે કે નહીં શું ખબર. તા તો સખી મેને યુ સોનો પો ફાટે પીયું ગૌણ, તાય તો હૈડે પ્રગડે હુડ લગી પેલો ફાટે કોણ. બાઈ સાંભળી કે હાય 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 પાગળ ફાટશે તો પીયું મારો વયો જાહે. ઈ આભમાં કડાકા ઉપડ્યા, શરીરનું આકાશ એટલે મસ્તક. શબ્દ વાપરો ઝીણી જબુ કે, નકર વીજળી ઝીણી ન હોય ને, વીજળી વીજળી જ હોય, ઝીણી જાડીની ન હોય. અમે રસ્તે જતા થતા એક નાનો એવો સમંદર મેળવ્યો, સમંદર નાનો ન હોય, વીજળી ઝીણી હોય શકે પણ આ દેશનું સાહિત્ય તો તમે જુઓ. આભમાં ઝીણા હબાકા મેળ્યા હોવા અને ઝીણા ઝરમર વરસે મેઘ, જોયો નથી એટલે ગુલાબી, નહીં જવા દો. ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલા, હું હાથી ઘોડા જે ઘડીને આવી હતી મારા મનસુબા, જે હું ઘોડા ઘડીને આવી હતી કે આમ રહેશું તેમ રહેશું, આજે બધા ભીંજાઈ ગયા. અને ભીંજાય હાથીનો બેસનાર સુબો, મારો જે મનસુબો જે ઘડીને આવી હતી એ પણ ભીંજાઈ ગયો. માટે ગુલાબી નહીં જવા દઉં સાકરી. અહીંયા ઝીણીને ઝીણાને મળ્યા ઝરમર મેહ વરવા, 8 વાગી ગયા. પછી ઉતાવળા ભેર હાલ્યો, મોડું તો થઈ જ ગયું હતું.
પણ મહાદેવનો ઉપાસક ભોળાનાથનું ભજન કરતો, મહાદેવ મારા બાપ યાતે રુદ્ર સેવા ધનુર્ઘોરા પાપ કાશી ની તૈયાર સ્તનવા સંત મયા ગિરી સંતા વિશાખ સિંહ આવો મહાદેવ બચાવો મહાદેવ. અને ઓલો ભોળો બાપ આવ પ્રોગ્રામમાં જતા મહાદેવ અને હાથ કર્યો એટલે સીધો બોલ બેટા શું છે, માંગ લે મેરે બચ્ચો, માગવું નથી ન માગું સોના ચાંદી, એ ગીત તે દી લખાણું બેટા, ન માગું હીરા મોતી, માંગ લે બેટા મારી જેવો કોઈ ઓઠરદાની નથી, સપટી ભભૂત મેં ખજાના કુબેર કુબેર બુબેર કાંઈ નથી જોતું બાપ, ઘર સુધી હારે હાલો. હવે રસ્તે બીસો નંદી મોકલું ગણ મોકલું ગણ પણ નો હાલે બાપુ, આમાં ગણના ઘા ગણ નો ખબી હકે, તમારે જ બાપુ તમારે જ આવવું પડે, મોટા બાપુ તમારે જ આવવું પડે. બાપુ આ લાઈવ છે ને કહું છું, ઘણા કોઈ સંપ્રદાયનો હું વિરોધ નથી કરતો, ઘણા સંપ્રદાયો એમ કહેતા હોય કે અમારા ભગવાનથી મોટો કોઈનો ભગવાન નથી, કહેવા ગયો મહાદેવથી આ દુનિયામાં પૃથ્વીના ગોળા ઉપર એક પણ ભગવાન મોટો નથી, વાતું કરે નાખી દેવાની, મહાદેવથી મોટો કોઈ ન હોઈ શકે. ગુરુ ગીતા તો એમ કે શિવમાન ગુરુમાં જે ફરક ફાળે છે એ પણ મહાન પાપી છે, આપણો ગુરુ જ આપણો મહાદેવ છે, ગુરુ મહાદેવ છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ભોળાનાથ કીધું મેક બટા બાપુ માગવું નથી એમ કીધું ને, ઘરે હાલો મારે કે પણ બેટા છે શું ઘેરે હું આવું ને ઘડીક જ રહેવાનું છે, તમ તારે હું દરવાજો ખખડાવું ને દરવાજો ખુલે ત્યારે ઘડી કાઢા ઉભા રહ્યો, પછી તમ તારે ભૈયા જાય પેલો ઘા તમારે ઝીલવાનો છે, કારણ કે તમારે મોટી જટા ઘા ખમી એક અમારે હાવા ટાઇલ્યું પડી ને સીધા તડાકા બોલે છે કે પણ બટા થયું શું, એ કે થયું બીજું કાંઈ નથી, જે કર્યું માયા આયરે કર્યું. અરે માયા આયર તો બહુ સારું બોલે છે, તો જ બાપુ હું કૈલાસ ફગ્યો હઈશ ને ગમ્યો હઈશ, એટલે આ બધું એવું છે. ભોળાનાથ કહે તો સારું બોલે, એ કે સારું બોલે એમાં જ હલવાનો, થયું શું એ કે મોટો બાપુ 11 વાગ્યાનું કીને આવ્યો હતો પ્રોગ્રામ, તો ભોળાનાથ કે વાગ્યા કેટલા, 2:30 કીધું તો મોટા બાપુ મારી ગયા, કેમ તમે હું 1:30 નું જ કીને ડો આવ્યો હતો.